ધોરણ 8 સેમ 2 પાઠ 6 દહન. દહન એટલે સળગવું. આ પાઠની શરૂઆત આપણે એક પ્રવૃત્તિથી કરીશું. તેના માટે જોશે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી, ચીપીઓ, મીણબત્તી અને બાકસ. સૌપ્રથમ મીણબત્તીને સળગાવીએ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ચીપિયાની મદદથી પકડીને સળગાવીએ. તો મેગ્નેશિયમ ધાતુની પટ્ટી આંખોને આંજી નાખે એવી જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ રાખ બનાવે છે. આ દરમિયાન પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આના પરથી આપણે કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને દહન કહેવામાં આવે છે. મારી પાસે અહીંયા ટૂથપીક, ખીલી, પૂઠું, સ્ટ્રો, પથ્થર, આઈસ્ક્રીમ સ્ટીક, સોય, કાગળ અને કાચ છે. આ દરેક પદાર્થને ચીપિયાથી પકડીને મીણબત્તી દ્વારા સળગાવવાનો પ્રયત્ન કરીએ. આમાંથી કયા પદાર્થો સળગે છે અને કયા નથી સળગતા તેનું આપણે અવલોકન કરીએ. તો સૌપ્રથમ લઈએ આપણે ટૂથપીક લઈએ. તો કે તે સળગી ઉઠે છે. ત્યારબાદ લઈએ ખીલી. તે સળગતી નથી. ત્યારબાદ લઈએ પૂઠું. પૂઠું છે એ સળગી ઉઠે છે. ત્યારબાદ સ્ટ્રો લઈએ. તે પણ સળગી જાય છે. ત્યારબાદ પથ્થર લઈએ. તે સળગતો નથી. આઈસ્ક્રીમ સ્ટીક લઈએ. તે પણ સળગી ઉઠે છે. સોય લઈએ. તે સળગતી નથી. ત્યારબાદ કાગળ લઈએ. સળગી ઉઠે છે. છેલ્લે લઈએ કાચ. તો તે સળગતો નથી. આમ અહીં આપણે જોયું કે ટૂથપીક, કાગળ, પૂઠું, આઈસ્ક્રીમ સ્ટીક, સ્ટ્રો આ બધું જ સળગી શકે છે, જ્યારે પથ્થર, કાચ, સોય, ખીલી તે સળગી શકતા નથી. આમ જે પદાર્થ સામાન્ય તાપમાને પણ સળગી શકે છે તેને દહનશીલ પદાર્થો કહેવામાં આવે છે અને જે પદાર્થ સામાન્ય તાપમાને સળગી ઉઠતા નથી તેને અદહનશીલ પદાર્થો કહેવામાં આવે છે. દહનના અન્ય બે પ્રકાર છે, મંદ દહન અને ઝડપી દહન. મંદ દહન જોઈએ તો આ પ્રક્રિયા દરમિયાન માત્ર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, તેમાં પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થતી નથી. તેનું ઉદાહરણ જોઈએ તો આપણે જે ભોજન લઈએ છીએ તે ભોજન ઓક્સિજન સાથે સંયોજાઈને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે, જે મંદ દહન છે. હવે જોઈએ ઝડપી દહન. તો કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. એનું ઉદાહરણ જોઈએ તો લાકડાનું સળગવું, પેટ્રોલનું સળગવું, કોલસાનું સળગવું વગેરે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે બે એક સરખી બોટલ કે જેનું તળિયું કાપેલું હોય, બે મીણબત્તી, બે ડીશ, માચીસ અને પાણી. સૌપ્રથમ આપણે બંને ડીશમાં મીણબત્તી સળગાવીને મૂકીશું. હવે બંનેમાં પાણી નાખીશું. અહીંયા બે અલગ અલગ પરિસ્થિતિ લેવાની છે.
પહેલામાં આપણે બોટલનું ઢાંકણું ખુલ્લું રાખીને એને મીણબત્તીની ઉપર મૂકવાની છે. જ્યારે બીજી ડિશમાં બોટલનું ઢાંકણું બંધ રાખવાને આપણે એને ડિશમાં મૂકવાની છે. બંને વખતે મીણબત્તી ઓલવવાનો સમય સરખો છે કે નથી તેનું આપણે અવલોકન કરવાનું છે. તો બંનેને આપણે એકસાથે મૂકીએ. અહીં આપણે જોયું કે પ્રથમ ડિશમાં મીણબત્તી ઓલવવાનો સમય બીજી ડિશ કરતાં થોડોક વધારે છે. શું કામ? તો કે અહીંયા આપણે બોટલ ઉપર ઢાંકણું રાખેલું નથી એટલે એને થોડી થોડી હવા મળતી રહે છે. જ્યારે અહીંયા છે આપણે બોટલનું ઢાંકણું બંધ રાખેલું છે એટલે મીણબત્તીને બીજે ક્યાંયથી હવા મળતી નથી એટલે બંનેને પરિસ્થિતિમાં મીણબત્તીને ઓલવવાનો સમય જુદો જુદો છે. હવે આપણે ત્રીજી પરિસ્થિતિ લઈએ. એમાં આ રીતે આપણે ગોઠવવાનું છે. બોટલની નીચે બે ટેકા રાખવાના છે કે જેથી હવા અંદર પ્રવેશી શકે. ઉપરનું બોટલનું ઢાંકણું ખુલ્લું રાખવાનું છે. હવે આપણે મીણબત્તી સળગાવીને એમાં મૂકીએ. ક્યાં સુધી મીણબત્તી સળગે છે તે જોઈએ. મીણબત્તી ઘણા સમય સુધી સતત સળગતી જ રહે છે. શું કામ? કારણ કે નીચેથી આપણે એવી વ્યવસ્થા કરી છે કે એને હવા સતત મળતી રહે અને ઉપરથી પણ બોટલનું ઢાંકણું ખુલ્લું છે એટલે ત્યાંથી પણ એને હવા મળી રહે છે એટલે જ મીણબત્તી સતત સળગતી રહે છે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ વસ્તુના દહન માટે એને હવા એટલે કે ઓક્સિજન છે એ સતત મળતો રહેવો જોઈએ. આમ કોઈ પણ પદાર્થના દહન માટે ત્રણ બાબતો આવશ્યક છે. તેને પૂરતી હવા મળવી જોઈએ, ચોક્કસ તાપમાન મળવું જોઈએ અને બળતણનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો રહેવો જોઈએ. હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ત્રિપાઈ, કાગળનો કપ, મીણબત્તી, બાકસ અને પાણી. સૌપ્રથમ કપમાં પાણી લઈએ. તેને ત્રિપાઈમાં આ રીતે મૂકી દઈએ અને તેની નીચે મીણબત્તી સળગાવેલી રાખીએ. શરૂઆતમાં આપણને એમ જ લાગશે કે હમણાં કાગળનો કપ છે એ સળગવા લાગશે, પરંતુ એ સળગતો નથી. પરંતુ અંદરનું પાણી છે એ ધીરે ધીરે ગરમ થતું હોય એવું લાગે છે. પાણી ગરમ થાય છે પરંતુ કપ સળગતો નથી. શું કામ? કારણ કે કપને આપણે જે ગરમી આપીએ છીએ એ ગરમી બધી કોણ મેળવી લે છે? પાણી મેળવી લે છે અને પાણી ગરમ થાય છે. માટે કપને સળગવા માટે જે તાપમાન મળવું જોઈએ તે તેને મળતું નથી અને પરિણામે આપણો કપ સળગતો નથી. આવો જ એક પ્રયોગ તમે ફુગ્ગામાં પાણી ભરીને એને ગરમ કરો તો ફુગ્ગો તમારો ફૂટશે નહીં. શું કામ? તો તેનું કારણ પણ આ જ છે. આમ પદાર્થ જે તાપમાને સળગે તે તાપમાને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. અહીં કપને સળગવા માટે તેનું જ્વલન બિંદુ મળતું નથી તેથી કપ સળગતો નથી. આવી જ એક બીજી પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ધાતુનો સિક્કો, કોટનનું કપડું, મીણબત્તી, બાકસ અને ચીપિયો. સૌપ્રથમ મીણબત્તીને સળગાવીએ. કોટન કપડાની અંદર સિક્કાને મૂકી દેવાનો છે.
તેને આ રીતે ચીપિયા વડે પકડી લઈએ. હવે તેને મીણબત્તીની જ્યોતમાં ગરમ કરીએ, શું થાય છે તે આપણે જોઈએ. અહીં પ્રથમ આપણને લાગે કે હમણાં કપડું સળગવા લાગશે, પરંતુ કપડું સળગતું નથી. હવે આ સિક્કાને બહાર કાઢીને કપડાનું આપણે અવલોકન કરીએ. રૂમાલને આપણે જોઈએ તો ક્યાંયથી સળગી ગયેલો આપણને જોવા મળતો નથી. તો આમ કેમ થયું? તો કે રૂમાલ છે એ કાપડનો બનેલો છે અને તેના સંસર્ગમાં ધાતુનો સિક્કો છે. હવે જ્યારે તેને મીણબત્તીની મદદથી આપણે ગરમી આપીએ છીએ ત્યારે તેને મળતી ગરમી કોણ શોષી લે છે? ધાતુનો સિક્કો મેળવી લે છે. પરિણામે રૂમાલનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતું નથી, તેથી કાપડ સળગતું નથી. મિત્રો, તમે ઘર, દુકાન કે ઓફિસોમાં આગ લાગેલી જોઈ હશે અથવા તો તેના વિશે સાંભળી હશે. આપણે આગ લાગેલી જોઈએ એટલે તરત જ તેના પર પાણીનો છંટકાવ કરીએ છીએ, અને જો મોટી આગ લાગી હોય તો અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડને પણ બોલાવીએ છીએ. તો આજે આપણે આ અગ્નિશામક દળની કામગીરી વિશે સમજવાનું છે. તો આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ અથવા તો અગ્નિશામક દળને રાખવામાં આવે છે, જેને ફાયર સ્ટેશન કહે છે. હવે આ ફાયર સ્ટેશનમાં આગ બુઝાવવાના સાધનોથી સજ્જ વાહનો રાખવામાં આવે છે, જેને આપણે લાઇબંબા કહીએ છીએ. અને આ અગ્નિશામક દળ છે એ મોટા શહેરોમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવતા હોય છે. આગના બનાવની જાણ થતાં તરત જ નજીકના ફાયર સ્ટેશનથી લાઇબંબા સાથે તેઓ ઝડપથી તે સ્થળે પહોંચી જાય છે, પાણીનો મારો ચલાવે છે, અને જો આગમાં લોકો ફસાયેલા હોય તો ફાયર પ્રૂફ કપડાં પહેરીને તેમને બચાવવામાં પણ આવે છે અને દાઝેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય છે. આમ આ અગ્નિશામક દળનું કાર્ય આગ બુઝાવવાનું અને આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું છે. આગ ઓલવવા માટે દરેક વખતે પાણીનો જ ઉપયોગ થાય એવું જરૂરી નથી. પાણી ઉપરાંત આપણે સાબુનું ફીણ, રેતી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકીએ. તો આગ ઓલવા તે કેવી રીતે હશે? તો કે સળગતા પદાર્થ પર આપણે પાણી અથવા તો સાબુનું ફીણ નાખીએ એટલે એનો હવા સાથેનો સંપર્ક તૂટી જાય છે, એટલે તેને હવા મળતી બંધ થઈ જાય છે, અને સળગતા પદાર્થ પર પાણી પડતા તે ઠંડો પડે છે. આમ તેનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું જાય છે અને આગ ઓલવાઈ જાય છે. હવે વિદ્યુતથી આગ લાગેલી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શું કામ? કારણ કે પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે. પાણીથી આગ બુઝાવનાર વ્યક્તિને વિદ્યુતનો આંચકો લાગવાની શક્યતા રહે છે અને ઘણીવાર જાનહાનિ પણ થઈ શકે છે. તો આવી વખતે આપણે રેતી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે પેટ્રોલ કે એસિડથી જ્યારે આગ લાગી હોય ત્યારે પણ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શું કામ? પેટ્રોલ છે એ પાણી કરતાં હલકું છે, તેથી એ પાણી પર જ તરશે. જ્યાં જ્યાં પાણી જશે ત્યાં સળગતું પેટ્રોલ જશે. એવી જ રીતે એસિડમાં પણ એસિડમાં પાણી પડતા તેનું તાપમાન વધી જાય છે અને દાઝી જવાનો ભય રહેતો હોય છે. તો આવી વખતે પણ આપણે રેતી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના સિલિન્ડરનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને વસ્તુ તમને પેટ્રોલ પંપ પર જોવા મળશે. અહીં આ બે ચિત્ર જુઓ. પ્રથમ ચિત્રમાં લાકડાનું દહન દર્શાવેલું છે. તેમાં અગ્નિની આજુબાજુનો જે વિસ્તાર છે તેને પૂરતી હવા મળી રહી છે, જ્યારે અંદર જે સળગતો પદાર્થ છે એને પૂરતી હવા મળતી નથી, તેથી તેનું અપૂર્ણ દહન થાય છે અને તેથી જ તે પીળા રંગની જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. જ્યારે બીજા ચિત્રમાં ગેસના બર્નરમાં એલપીજીનું દહન દર્શાવેલું છે, અહીં તેને સંપૂર્ણ હવા મળતી હોવાથી તેનું સંપૂર્ણ દહન થાય છે, તેથી તે વાદળી જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરતું નથી. મિત્રો, અહીં આ સળગતી મીણબત્તીને ધ્યાનથી જુઓ. તમને તેના કેટલા વિસ્તાર દેખાય છે અને કયા કયા? તો કે એના ત્રણ અલગ અલગ વિસ્તાર આપણને જોવા મળે છે. પહેલાં તો સૌથી બહારનો વિસ્તાર, મધ્ય વિસ્તાર અને સૌથી અંદરનો વિસ્તાર. તેને સમજીએ. સૌથી બહારનો વિસ્તાર કે જ્યાં વાદળી રંગની જ્યોત આવેલી હોય છે અને તે આ જ્યોતનો કિનારીવાળો ભાગ હોય છે, આ ભાગમાં પૂરતા પ્રમાણમાં દહન માટે ઓક્સિજન મળતો હોવાથી તેનું સંપૂર્ણ દહન થતું હોય છે અને આ ભાગમાં જ
સૌથી વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. હવે જોઈએ મધ્યનો વિસ્તાર કે જ્યાં પીળા રંગની જ્યોત હોય છે. જ્યોતનો આ વિસ્તાર છે એ સૌથી મોટો હોય છે. આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળવાથી મીણના કણો અપૂર્ણ દહન પામે છે, તેથી જ આ જ્યોતનો વિસ્તાર પીળા રંગનો હોય છે. આ વિભાગમાં પ્રમાણમાં ઓછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. હવે જોઈએ સૌથી અંદરનો વિસ્તાર. આ વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર છે. ત્યાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી તે જ્યોતનો કાળો અને ઠંડો વિભાગ છે.